નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ. નજર કરીએ નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ પર. હાલમાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે, ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે શુક્રવારે ઘણા રાજ્યમાં તીવ્ર ઠંડીની સંભાવના છે, ત્યારે કેટલાક રાજ્યમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતીય રાજ્ય પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું આવવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 5-7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ અપાયું છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર માર્યાના અહેવાલ છે. સેના અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં આતંકી ઠાર મરાયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચુટીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સવારે જ આ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોલીસે કહ્યું છે કે જ્યારે આતંકવાદીઓની સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું. સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. સંસદમાં સુરક્ષા ચૂક કેસમાં ધરપકડ કરાયેલા આરોપી પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીઓ આ માટે સંમત થયા છે. સંસદમાં ઘૂસણખોરીના માસ્ટર માઇન્ડ લલિત ઝા, મહેશ કુમાવત અને અમૂલ શિંદે પોલોગ્રાફી ટેસ્ટ માટે સંમત થયા છે. આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી પોલોગ્રાફી નાર્કો એનાલિસિસ અને બ્રેઇન મેપિંગ માટે સંમત થયા છે, જ્યારે આરોપી નીલમ આઝાદ પોલીગ્રાફી ટેસ્ટ માટે સંમત થયા નથી. હકીકતમાં સંસદ સુરક્ષા કેસમાં ધરપકડ કરાયેલ 6 આરોપીઓની પોલીસે કસ્ટડી પૂર્ણ કરી. આ પછી પોલીસે તમામ 6 આરોપીઓ મનોરંજન ડી, સાગર શર્મા, અમૂલ ધનરાજ શિંદે, નીલમ આઝાદ, લલિત ઝા અને મહેશ કુમાવતને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા. આ દરમિયાન કોર્ટમાં પોલોગ્રાફી ટેસ્ટ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ પટિયાલા હાઉસ કોર્ટે તમામ 6 આરોપીની પોલીસ કસ્ટડી 8 દિવસ માટે વધારી છે. દિલ્હી પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટી યશવાતી માલીવાલને રાજ્યસભામાં મોકલશે. આ સિવાય જેલમાં બંધ સંજયસિંહ ફરીથી રાજ્યસભાના સાંસદ બનશે. આપે ત્રીજા ઉમેદવાર તરીકે એનડી ગુપ્તાને પસંદ કર્યા છે. રાજ્યસભાના સાંસદ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે. વાસ્તવમાં દિલ્હીના 3 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. આ બેઠક ઉપર 19 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અગાઉ આમ આદમી પાર્ટીએ 3 બેઠકો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. નોમિનેશનની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી છે. આપની રાજકીય બાબતોની સમિતિએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારનું નામાંકિત કર્યા છે. આ સિવાય સંજયસિંહ એનડી ગુપ્તા તેમના બીજા કાર્યક્રમ માટે રાજ્યસભાના સાંસદ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે આ અંગે હવે રાજકારણ ગરમાયું છે, જેને લઈને વિરોધી પક્ષના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. Is now being bribed by Aam Aadmi Party so that Pararsi does not open his mouth about the role of Arvind Kejriwal, who's the kingpin of this entire scam. So this is a reward and award being given, a bribe being given to Mr. Sanjay Singh that please do not tell us the secrets about Arvind Kejriwal's involvement in the corruption scam. And perhaps also the kind of misdemeanor and behavior Sanjay Singh has shown in Raj Sabha, climbing on the table, trying to scuffle up with the marshals and the kind of hooliganism he has done. સીટ વહેંચણી પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો આપણે મહારાષ્ટ્ર વિશે વાત કરીએ તો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેના અને અમારા અન્ય સહયોગી ડોક્ટર પ્રકાશ આંબેડકર એટલે કે વંચિત બહુજન અઘાડી સાથે અમારી ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમારી વચ્ચે કોઈ તફાવત નથી. સંજય રાઉતે જણાવ્યું કે અમે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું અને પ્રારંભિક ચર્ચા બેઠક યોજવામાં આવશે, પરંતુ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી, પરંતુ 2-3 દિવસમાં અમે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળીશું. પ્રકાશ આંબેડકર જી કે સાથ ભી હમારી અચ્છી ચર્ચા ચલ રહી હૈ. દેખિયે, જરૂર હમારી ચર્ચા કોંગ્રેસ કે વરિષ્ઠ નેતાઓ સે હોગી. વો પ્રાઇમરી હમારા ડિસ્કશન કી મીટિંગ હોગી. અબ તક તારીખ તય નહીં હોગી, લેકિન 2-3 દિન મેં હમ જરૂર કોંગ્રેસ કે વરિષ્ઠ નેતાઓ સે હમારી ચર્ચા હોગી.
गृह मंत्रालय दिल्ली में कथित ड्रग्स कौभांड ने सीबीआई तपास आदेश आप गृह मंत्रालय सीबीआई ने एलजी की भलाम पर एफआईआर नोधवा आदेश आप दिल्ली की केजरीवाल सरकार द्वारा संचालित मोहला क्लिनिक्स में कथित रीते सबस्टैंडर्ड्स दवाओं पूरी पाती हो आक्षेप थोड़ा एलजी वीके सक्सेनाए आ मामले सीबीआई तपास की भलाम की केन्द्र सरकारे आ मामले सीबीआई तपास की मंजूरी आपी गृह मंत्रालय एवं समय ड्रग्स कौभांड केस की तपास आदेश आप जारे लेफ्टनंट गवर्नर वीके सक्सेनाए मोहला क्लिनिक में बनावटी परीक्षणों करने आरोपों की सीबीआई तपास की भलाम की सुप्रीम कोर्टे मार्ग अकस्मात में दिल्ली सरकार ने झाटकणी गाटी है दिल्ली सरकार ने अकस्मात में घायल थे लोगों की सारवार संबंधित फरिश्ते दिल्ली के योजना ने लेने एक अरजी दाखिल करवामां आवी हती सुप्रीम कोर्टे दिल्ली सरकार ने कहूं कि जो ते अरजी द्वारा कोर्ट ने गैरमार्गे दौड़े तो भारे दंड फटकारवामां आवशे वास्तव में दिल्ली सरकार एलजी ऑफिस पर फंड रिलीज करवाना अवरोध उभो करवानो आरोप लगाव्यो जवाब में एलजी ऑफिसे कोर्ट ने कहूं कि एलजी ने बिनजरूरी रीते आ मामला में खेंचवामां आव्या छे जो कि तेनी साथे कोई लेवा देवा नथी आ योजना पर निर्णय दिल्ली सरकार आरोग्य मंत्री की समिति द्वारा लेवामां आवे छे ईडीए गैरकायदेसर खाणकाम संबंधित मनी लॉन्ड्रिंग केस में हरियाणा कांग्रेस धारासभ्य सुरेन्द्र पंवार पूर्व आईएनएलडी धारासभ्य दिलबाग सिंह घरे सर्च ऑपरेशन हाथ धरू दिलबाग सिंह ठेकाणे मोटी मात्रा में गैरकायदेसर वस्तुओं मिली आई है ईडी सूत्रों जणाव्या अनुसार घर में मोटी मात्रा में गैरकायदेसर विदेशी बनावट हथियारों 300 कार्टन में गैरकायदेसर सामान 100 दारू की बॉटलों 5 करोड़ रूपया रोकड़ा लगभग 4-5 किलो बुलियन मिली आया है दिलबाग सिंह ठेकाणा में मोटी मात्रा में प्रॉपर्टी दस्तावेज मिलया है उल्लेखनीय है कि ईडी हरियाणा यमुनानगर जिला कथित गैरकायदेसर खाणकाम संबंधित मनी लॉन्ड्रिंग केस में तपास की आ संदर्भे गुरुवार राज्य कांग्रेस धारासभ्य सुरेन्द्र पंवार इंडियन नेशनल लोकदल भूतपूर्व धारासभ्य दिलबाग सिंह घरे दरोड़ा पाड़वामां आव्या हता तो हरियाणा में पूर्व धारासभ्य दिलबाग सिंह और तेरा निकटवर्ती ठेकाणा पर ईडीए दरोड़ा पड़ा है ज्यांथी 5 करोड़ रूपया की रोकड़ मिली है सोनू और 300 कारतूस सहित विदेशी राइफल मिली आई है हरियाणामां इलोन पार्टीना पूर्व धारासभ्य दिलबाग सिंह अने तेना नजीकना माणसोना ठेकाणा उपर ईडीए मोटी जप्ती करी छे ईडीनी रेड 2 दिवस सुधी चाली जे दरमियान एजेंसीए 5 करोड़ नी रोकड़ जप्त करी आ उपरांत 300 बिस्किट विदेशी दारूनी 100 बोटल विदेश में रहेली संपत्तिना दस्तावेजों 4 गैरकायदेसर राइफल सहित अन्य वस्तुओं मिली आवी ईडीए माइनिंग कारोबारीओना 20 ठेकाणा उपर दरोड़ा पाड्या हता यमुनानगर में ईडीए दिलबाग सिंह महाराणा प्रताप चौक पासेनी ऑफिस सेक्टर 18 में खनिज एजेंसी ऑफिस कलेसर में फार्म हाउस में सर्च ऑपरेशन हाथ धरियों निकटवर्ती संजीव गुप्ता इंद्रपाल सिंह उर्फ बलल घरे ट्रांसपोर्टर गुलबाज सिंह ऑफिस पर तपास हाथ धराई थी गुलबाज सिंह पूर्व धारासभ्य पितराई भाई है ईडी टीमें मनी लॉन्ड्रिंग तपास माटे यमुनानगर सोनीपत मोहाली फरीदाबाद चंडीगढ़ और करनाल पहुंची थी आ दरमियान लोकल पुलिस ने साथे केंद्रीय सुरक्षा दलों पर तैनात कराया था ब्यूरो रिपोर्ट जीएसटीवी पश्चिम बंगाल में दक्षिण 24 परगणा तृणमूल नेता शाहजहां शेख ठेकाणा पर दरोड़ा पाड़वा पहुंचेली ईडी की टीम पर हुमलो करने घटना बनी है जहां मिली माहिती अनुसार 250-300 लोगों टोळाए ईडी की टीम की गाड़ी ने निशाने बनावी तेना कांच तोड़ी नाख्या आ दरमियान मीडियाकर्मी साथ मारपीट करवामां आवी ईडी की टीम टीएमसी नेता शाहजहां शेख त्यां दरोड़ा पाड़वा की कार्यवाही करवा पहुंची थी ज्यां गामना लोकोए ईंटो और पत्थरो वडे हुमलो कर्यो जेम तेम ईडी की टीम ना सभ्यों त्यां जीव बचाव थी भाग्या हता। एक बड़ा कम्युनल लीडर भी वो है इसीलिए कम्युनल अशांति फैलाने का काम भी वहीं पर करते हैं तो उनका डर से सब भयभीत है और पूरा पैसा उधार जितना है सब उठाते हैं और बांग्लादेश से गैर कानूनी सामान लाना भेजना ये सारे काम का नायक ये शाहजहां शेख है उनका घर में जब रेड करने गए जिस ढंग से ईडी का लोगों के ऊपर अटैक हुआ
गाड़ी तोड़फोड़ किया, ये पूरा साजिश है। पश्चिम बंगाल में ईडी की टीम पर थे हमला मामले भाजपा प्रदेश प्रमुख सुकांत मजुमदारे कहूं कि आज संदेश खाली में ईडी पर जे रीते हमलो करवामां आव्यो ते दर्शावे छे के रोहिंग्याओ पछी राज्य में कायदो अने व्यवस्था की स्थिति शू थई गई छे। बंगाल में प्रवेश कर्यो, अमे आ करी रह्या छीए, आ फक्त ईडी साथे नथी थई रह्यु परंतु भविष्य में बंगाळीओ साथे पण आवुं थशे, आ सरकार सत्ता में हशे तो आवुं तो थतुं रहेशे। लेकिन जिस तरीके से आज संदेश खाली में शाहजान शेख के वहां पे जिस तरीके से ईडी के अफसर के ऊपर प्रेस के ऊपर जो हमला हुआ है वो दिखाता है कि बंगाल में रोहिंग्या मुस्लिम जो है उनको घुस के बंगाल की पूरी लॉ एंड ऑर्डर को क्या कर चुके हैं। और ये जो ईडी के साथ हो रहा है, ये सिर्फ ईडी के साथ नहीं हो रहा है, ये अपना बंगाल का बंगालियों का फ्यूचर दिखा रहा है। बंगालियों के साथ भी ऐसे आगे आने वाले समय में होने वाला है अगर सरकार, ये सरकार तो कुछ नहीं करेगी, ये सरकार अगर रहेगी और भी तेजी से ऐसी चीजें होती रहेगी। बंगाल में ईडी की टीम पर हमला की घटना मामले अधीररंजन चौधरी तृणमूल सरकार ने आड़ेहाथ लीधी है और ममता सरकार पर तीखा प्रहार कर्या छे। तेमणे कह्युं छे कि सत्ताधारी सरकार गुंडाओ द्वारा ईडी अधिकारी पर हमला बाद ए स्पष्ट थाय छे कि राज्य में कायदो अने व्यवस्था की स्थिति खराब है। ईडी की टीम आज घायल थी और काले ईडी की हत्या पण थई शके छे अने जो आवुं थाय तो मारा माटे आश्चर्य की बात नथी। ईडी इतना इडियट कब से हुआ पता नहीं, उनको सारे फौजों को साथ में लेकर चलना चाहिए। आज तो जख्म हुए, अगले तारीख खून भी हो सकते, तो इसके लिए सतर्कता बरतते हुए ईडी वालों को और ज्यादा फौज को शामिल करते हुए किसी के खिलाफ दबोच करना या किसी को हिरासत में लेना, कोई संपत्तियों को बरामद करना, जो भी कदम उठाए साथ में भारी भरकम सिक्योरिटी फोर्सेस को लेना चाहिए, ये मैं जरूर कहना चाहते हैं। क्योंकि बंगाल में ये सारे आदि है, आज जख्मी हुए हैं कल। विपक्ष इंडिया गठबंधन में बधु सुमू सूत्रों होवानी मात्र बातों थई रही छे। बंगाल में कांग्रेस अने टीएमसी वच्चे सीट शेयरिंग ने लईने खेंचतण शुरू थई गई छे। कांग्रेसना नेता अधीररंजन चौधरीए आरोप लगाव्यो कि पीएम मोदी ने गुस्सो आवे तेवो कोई काम ममता बेनर्जी नथी करता। पश्चिम बंगाल प्रदेश कांग्रेस अध्यक्ष अधीर रंजन चौधरी राज्य मुख्यमंत्री ममता बेनर्जी पर आरोप लगवा कि तेमने लोकसभा चूंटणी माटे राज्य में सीटोनी ईमानदारी थी वहेंचणी करी नथी। अधीरे कहूं कि ममता बेनर्जी कही रही है कि तेओ राज्य में कांग्रेस ने बे बैठक आपशे, आ बे बैठक एवी छे कि जे कांग्रेस पहलाथी जीती चूकी छे, त्यां कांग्रेसना सांसदो छे, तो ममता आपणने नवु शू आपी रह्या छे। देखिए ममता बेनर्जी की जो असली मकसद सबको पता चला, पहले से ये कह रहे हैं कि बंगाल में हम दो सीट देंगे और वो दो सीटें जहां हमारे जीत पहले भी हो चुके हैं और दो सीटें जहां कांग्रेस एमपी है, तो हम क्या नया चीज देते हैं। और ये दो सीटें हम जीते थे ममता बनर्जी को और बीजेपी को हराकर, तो क्या दया करेंगे हमें। ए विवाद सामे आवी हती के पश्चिम बंगाल में ममता नी पार्टी टीएमसी कांग्रेस ने बे सीटों आपवानी वात करी हती। अधीरे अंगे निवेदन आप्यु छे, ममता हाल में पीएम मोदी ने गुस्से करवा मांगता नथी, एटला माटे तेओ गठबंधन नी राजनीति करवा मांगता नथी। क्या दो सीट देगी, दो सीट तो हमारी है, वो क्या नए तरीके से क्या देगी, वो गठबंधन की राजनीति नहीं करेगी, क्योंकि गठबंधन की ज्यादा राजनीति करेगी तो मोदी जी की गुस्सा आ जाएगी और मोदी जी को जिस पे गुस्सा आते हैं ममता जी वो कम नहीं करती है। अधीरे कहूं कि शू ममता हमने बे बैठक आपी अने कोई उपकार करी रहा छे, हवे तेमना पर कौन विश्वास करसे, तेमने चूंटणी जीतवा माटे ममता ने कांग्रेस ने जरूर छे। क्या दया करेगी ममता बनर्जी, उनकी दया को कौन भरोसा करती है, अगर बचने के लिए उनको कांग्रेस की जरूरत होते हैं, ममता को बचने के लिए कांग्रेस की जरूरत ममता की है। कांग्रेस अपने दम पर ये दो सीट पे लड़ेंगे, इससे ज्यादा सीट पे लड़ने का हमारी ताकत है, हिम्मत है, हमारे
साधन है। पश्चिम बंगाल में लोकसभा की 42 बैठक छे। 2019 ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીએ 22 અને કોંગ્રેસે માત્ર 2 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 18 બેઠકો પર જીત મેળવી હતી। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। બંગાળમાં ઈડી પર થયેલા હુમલા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે આ હુમલો ઘૃણાસ્પદ અને નિંદનીય છે, રાજ્ય સરકાર આને અટકાવવું પડશે। તેમણે આ મામલે ગૃહ સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યા છે। સીબી આનંદ બોઝે કહ્યું કે જો સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો બંધારણ તેનો માર્ગ અપનાવશે। તેમણે કહ્યું છે કે પશ્ચિમ બંગાળ પ્રજાસત્તાક નથી, આવી સ્થિતિમાં સરકારે લોકશાહીમાં તોડફોડ અને ગુંડાગીરી બંધ કરવી જોઈએ। વાસ્તવમાં ઈડીના અધિકારીઓ રાશન વિતરણ કેસની તપાસ કરવા બંગાળના શાહજહાંના ઉત્તર 24 પરગણામાં દરોડા પાડવા પહોંચ્યા હતા। દરમિયાન અધિકારી પર હુમલો થયો અને અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઇન્સિડન્ટ રિપોર્ટેડ ફ્રોમ સંદેશ કડી ઇન નોર્થ 24 પરગણાસ ડિસ્ટ્રિક્ટ ઇઝ અલાર્મિંગ ઇઝ ડિપ્લોરેબલ ટુ સે ધ લીસ્ટ ઇટ ઇઝ ધ બાઉન્ડ એન્ડ ડ્યુટી ઓફ એ સિવિલાઇઝ્ડ ગવર્મેન્ટ ટુ સ્ટોપ barbarism and vandalism in a democracy. If government fails in its basic duty, then the constitution of India will definitely take its course. All India Majlis se Ittehadul Muslim na bada Hyderabad da sansad Asaduddin Owaisi taajetar ma Muslim yuvano ne appeal kari hati કે તેઓ મસ્જિદ ઉપર કબજો રાખે, કારણ કે તેમની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે। ઓવીસીના નિવેદન પર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વર્ત પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું છે કે આ ઓવીસીનો ડર દર્શાવે છે અને ભગવાન તેમને આશીર્વાદ આપે કે તેમનો ડર અકબંધ રહે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો આપણે મસ્જિદો તોડીને મંદિરો બનાવવાના હોત તો મસ્જિદોને બદલે પૂજારીઓને જાતે જ મંદિરો બનાવ્યા હોત। તેમણે કહ્યું છે કે આપણે મસ્જિદો પર મંદિરો બનાવવાની જરૂર નથી, અમારે જ્યાં મંદિરો હતા ત્યાં મંદિરો ફરીથી બનાવવાના છે। હવે જો તેમને આ ડર હોય તો ભગવાન ના કરે કે તેમનો આ ભય અકબંધ રહે। ભીતર કા ડર બતા રહા હૈ કે વો કિતને કમજોર હૈ ઓર કિતને નિર્દયી હૈ। અગર હમકો મસ્જિદે તોડકર મંદિર બનાના હોતા તો ઇતને મંદિર કે જિતને પુજારી હૈ વોહી અભી તક ખતમ કર દેતે મસ્જિદે। હમે મસ્જિદે નહીં, મસ્જિદો પે મંદિર નહીં બનાને। जहां हमारे मंदिर थे हमें वहां मंदिरों के पुनर्निर्माण करवाने। अब उनको अगर ये डर है तो भगवान करे उनका डर बरकरार रहे। रशियाना राष्ट्रपति पुतिन बाद हवे चीनना सरकारी अखबार ग्लोबल टाइम्स से पण पीएम मोदी ना वखाण कर्या छे। चीनी अखबार लख्यू छे के भारत आत्मविश्वास थी भरेलो देश छे, मोदी नी लीडरशिप मां देश झड़प थी आगळ वधी रह्यो छे। છાશવારે ભારત વિરુદ્ધ જે રોકનાર ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે હવે ભારત અને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે। ચીની મીડિયાએ ભારતની પ્રશંસા કરતા તેની શક્તિશાળી દેશ ગણાવ્યો। ચીની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશી નીતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે, તે ઝડપથી આગળ વધી રહ્યું છે। ફુડાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયા સ્ટડીઝના ડિરેક્ટર ચાંગ ચિયાડોંગનો એક લેખ ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તે વિશ્વ માટે એક મહત્વપૂર્ણ દેશ બની ગયું છે, તે વૈશ્વિક વેપાર સંસ્કૃતિ અર્થતંત્ર રાજકારણ સહિત અનેક બાબતોમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આ તમામ ક્ષેત્રોમાં વધુ સારો અભિગમ અપનાવ્યો છે। જાંગ ચિયાડોંગે પોતાના ભારત મુલાકાતને ટાંકીને આ લેખમાં વર્ણન કર્યું છે। તેમણે લખ્યું છે કે તાજેતરમાં હું મારી બીજી મુલાકાતે ભારત પહોંચ્યો હતો। 4 વર્ષ પહેલા મારી પ્રથમ ભારત મુલાકાત હતી। મેં જોયું છે કે ભારતને સ્થાનિક અને વિદેશ નીતિ 4 વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે। ભારતની વ્યૂહરચના સપનાથી આગળ વધીને વાસ્તવિકતા તરફ આગળ વધી રહી છે। આ પહેલા પાકિસ્તાની મીડિયાએ પણ ભારતને શક્તિશાળી દેશ ગણાવ્યું છે। ત્યાંના મીડિયાએ કહ્યું હતું કે ભારત વૈશ્વિક શક્તિ બની ગયું છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।